Energy Morning。મેં સમય મહાભારત સિરિયલનો દરેક એપિસોડ આ એક અવાજથી એક વાક્યથી શરૂ થતો જે આપણને એમ કહેતો કે મેં સમય હું. મહાભારતનો સૂત્રધાર હતો સમય. આ સમય એટલે શું? જે ઘડિયાળમાં દેખાય છે, જે ચાલી રહ્યો છે કે જે વીતી ગયો છે. કારણ કે જે ચાલી રહ્યો છે એ તો ઓલરેડી વીતી ગયો છે. પાકિસ્તાનની ઘડિયાળ ભારત કરતા 30 મિનિટ પાછળ હોય છે. એટલે શું પાકિસ્તાનનો સમય ભારત કરતા પાછળ છે? દુબઈ ભારત કરતા 1.5 કલાક પાછળ છે, પણ પ્રગતિના મામલે એ ભારત કરતા આગળ છે. એટલે દુબઈનો સમય ખરેખર ભારતથી આગળ ચાલે છે કે પાછળ? દરેક દેશ અલગ અલગ ટાઈમ ઝોનમાં કામ કરે એટલે એકનો સમય બીજાથી ઘડિયાળમાં આગળ પાછળ હોઈ શકે, પણ એની પ્રગતિ નહીં. તમારા ફ્રેન્ડ્સમાં જુઓ, કોઈ 22મે વર્ષે ગ્રેજ્યુએટ થાય અને પછી 5 વર્ષ જોબ કરે ત્યારે માંડ જોબ સિક્યોરિટી આવે, અને કોઈ 28 વર્ષ સુધી ભણે અને પહેલા જ વર્ષે સિક્યોર જોબ મેળવે, કોઈ 25 વર્ષની ઉંમરે સીઈઓ બની જાય અને 50મે વર્ષે કદાચ ગુજરી જાય, અને કોઈ વ્યક્તિ એવી હોય જે 52મા વર્ષે સીઈઓ બને, કંપનીના એમડી બને અને 80 વર્ષ સુધી જીવે. બધા પોતપોતાના ટાઈમ ઝોનમાં દોડતા હોય છે અને દરેકને એના સમયે બધું મળી જ રહે છે. કોઈને નાની ઉંમરે બધું મળી જાય, કોઈને વાર લાગે. શક્ય છે તમારાથી નાની ઉંમરની વ્યક્તિ તમારી બોસ હોય, અને કદાચ કોઈ એવું હોય જે તમારાથી મોટી ઉંમરનું હોય પણ તમારા જુનિયર હોય. બરાક ઓબામા 55 વર્ષે પ્રેસિડેન્ટ બનીને રિટાયર થયા અને ડોનાલ્ડ ટ્રમ્પ 70મે વર્ષે રાષ્ટ્રપતિ બન્યા. દરેકનો સમય આવતો જ હોય છે. આજનો મોર્નિંગ મંત્ર, તમારી જાત પર વિશ્વાસ રાખો, મહેનત કરો, તમારી જાતની સાથે ઓનેસ્ટ રહો, તો એક દિવસ તમારો સમય પણ આવશે. ક્યારે? એ પણ આવનારો સમય જ કહેશે. કારણ કે સૂર્ય અને ચંદ્રની સરખામણી ન થાય, બંને પોતપોતાના સમયે આકાશમાં ચમકતા હોય છે. 7:10 થઈ ચૂકી છે. મિર્ચી 98.3